અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી 1091 મહિલા હેલ્પલાઇન પર કોઈપણ મહિલા ઘરેલુ હિંસા આત્મહત્યાની સ્થિતિ કે છેડતી અંગેની ફરિયાદ કરી શકે છે. હવે આ જ હેલ્પલાઇન પર કોઈ યુવતીને સોશિયલ મીડિયામાં હેરાનગતિ થતી હોય તો તેની પણ ફરિયાદ કરી શકાશે. ઇન્ટરનેટનો અને સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ઓનલાઈન ખરાબ કોમેન્ટ સાથે હેરાનગતિ થાય તેને છેડતી ગણીને મહિલાઓ હવે આ હેલ્પલાઇન પર મદદ માગી શકશે. અઢી વર્ષ પહેલા શરૂ થયેલી 1091 હેલ્પલાઇન પર અત્યારે રોજ 80-100 ફોન કોલ્સ આવે છે. તેમાં વિવિધ પ્રકારની ફરિયાદ મળતી હોય છે અને તેમાં તાત્કાલિક મદદ કરવામાં આવે છે. હવે આ જ નંબર પર ઓનલાઈન છેડતીની ફરિયાદ લેવાનું અલગ યુનિટ એકાદ મહિના પહેલા શરૂ કરાયું છે અને તેને પણ સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે. હવે MMS, ફેસબુક તેમજ વોટ્સએપ પર થતી છેડતીને લગતા 1 ડઝન જેટલા ફોન આવવા લાગ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ પ્રકારની ફરિયાદ કરનાર યુવતીએ પોલીસ સ્ટેશને પણ આવવાની જરૂર નથી. પોલીસ હાર્ડ હેલ્પલાઇન હેઠળ ઉભા કરેલા આ યુનિટને છેડતી ઓન ફોન નામ આપવામાં આવ્યું છે. ઓનલાઈન છેડતીની ફરિયાદ થાય ત્યાર પછી યુવતીની ફરિયાદને યુનિક નંબર આપવામાં આવે છે. તેના કારણે યુવતીની ઓળખ જાહેર કરવાની પણ જરૂર રહેતી નથી. મહિલાઓને, સ્ત્રીઓને અને કોલેજ જતી છોકરીઓને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન મારફત યા ઘરના ફોન ઉપર અસલી ટિપ્પણી કરે, SMS મોકલે, MMS મોકલે યા ફોન પર હેરાન કરવાની કોશિશ કરે તો મહિલાઓને અવાજ ઉઠાવીને 1091 ઉપર ફોન કરીને જાણકારી આપવાની રહેશે. કે અગર લેટર્સ એક એક્ઝામ્પલ કે પેલા છોકરીને હેરાન કરી, પોલીસે કોઈ સ્ટેપ ના લીધા કારણ કે પેલી કમ્પ્લેન કરવા ગઈ નહીં, તો પેલાને થશે કે હા મેરા દેખો મેર કો કુછ નહીં હોતા કરીને બીજો હેરાન કરશે, ત્રીજો હેરાન કરશે. એટલે અમે અગર આને કંટ્રોલમાં લઈ લઈએ તો પેલો ગભરાય છે કે પોલીસ છોટે છોટે પોઈન્ટ પર બી પીછે પડ રહી છે. એટલે અમે આખી એક સિસ્ટમ મૂકી જેને અમે કહીએ છીએ છેડતી ઓન ફોન, કે કોઈ બી તમને અશ્લીલ SMS ટીપની વોટ્સએપ કંઈ બી કરે તો તમારે 1091 ચિંતા કર્યા વગર ફોન કરવાની, અને તમે આ ફોન કરશો તો તમારે બિલકુલ એ ચિંતા ના કરતા કારણ કે અમે તમારી ઓળખ ગુપ્ત રાખશું. તમારું કોઈ દિવસ નામ, તમારી આઈડેન્ટિટી કોઈ દિવસ બહાર નહીં જાય અને કોઈ બી દિવસ તમને પોલીસ સ્ટેશન અમે નહીં બોલાવી. નેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે પોતે અજાણી રહીને ગંદી કોમેન્ટ કે તસવીરો મૂકીને કોઈને હેરાનગતિ કરી શકે છે તો તે વાત ખોટી છે. નેટ પર અશ્લીલ હરકતો કે કોઈના પર અંગત કોમેન્ટ સામે પણ ફરિયાદ થઈ શકે છે અને આવી ફરિયાદ સહેલાઈથી થઈ શકે તે માટે જ પોલીસ હાર્ડ દ્વારા આ વિશેષ યુનિટ છેડતી ઓન કોલ શરૂ થઈ છે, જેથી કોઈ પણ યુવતી સહેલાથી ફક્ત એક ફોન કોલથી આવી ઓનલાઈન છેડતીથી છુટકારો મેળવી શકે છે. કેમેરામેન જયેશ પટેલ સાથે મિહિર સોની, GSTV અમદાવાદ.